નવરાત્રિના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને ગરબા સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી, જેમાં પોલીસે તમામને તહેવારો દરમિયાન સૌહાર્દભર્યું વાતાવરણ જળવાઈ રહે તેવી અપીલ કરી હતી. ડીસા શહેર પોલીસ દ્વારા નવરાત્રિના તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો, વિવિધ સંસ્થાઓ તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે નવરાત્રિમાં ગરબા સ્થળોએ કપાળે તિલક કરેલા યુવકોને જ પ્રવેશ આપવાનો હિન્દુ સંગઠનો દ્વારા કરાયેલી અપીલને કારણે ગરબા સ્થળોએ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ વિશેષ બંદોબસ્ત મૂકવામાં આવનાર છે. ત્યારે તહેવારો દરમિયાન અને ગરબા સ્થળોએ વાતાવરણ બગડે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રૂપે જળવાય તે માટે પોલીસે બંને સમાજના લોકોને અપીલ કરી હતી. આ અંગે ડીસા હિન્દુ યુવા સંગઠનના આગેવાન મનોજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ગરબા આયોજકોને ખાસ વિનંતી છે કે ગરબા સ્થળોએ વિધર્મી યુવકો ન પ્રવેશે તે માટે તિલક કરેલ યુવકને પ્રવેશ આપે તેમજ આધાર કાર્ડ જોઈને પ્રવેશ આપવા ખાસ વિનંતી કરાઈ. આજે એક શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી નવરાત્રિને સંદર્ભે. આવતીકાલે એટલે કે રવિવારે માં નવદુર્ગાના ઉપાસનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. મારી આજે આ મિટિંગને લઈને સરકારી ગાઈડલાઈન જે આપી છે સરકારે એ પાલન કરવું જોઈએ દરેકે, દરેક આયોજકોએ. અને પણ ખાસ વિનંતી મારી હિન્દુ યુવા સંગઠન અને સમસ્ત હિન્દુ સમાજ વતી એક મારી સૌને દરેક આયોજકોને વિનંતી છે કે તમારા ગરબા ચોકની અંદર, તમારો શેરી ગરબા હોય કે પાલડી પ્લોટ હોય, દરેક ચોકની અંદર કોઈપણ અધર્મીને પ્રવેશ આપવો નહીં. અને દરેકને ગૌમૂત્રનો છંટકાવ કરી, કંકુ તિલક કરી, આઈડેન્ટિટી કાર્ડ ચેક કરી પછી જ એને પ્રવેશ આપવો. આ આપણું સંસ્કૃતિનું આ પર્વ છે તો દરેક કોઈપણ અધર્મીને પ્રવેશ આપવો નહીં. અને આપણી જે પ્રથા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી સનાતન ધર્મનું આ પ્રગતિ છે એ પ્રત્યેકને આપણે જાળવી રાખશું. તો આપ સૌને મારી વિનંતી છે કે આપ આ દરેક આ વસ્તુનું પાલન કરશો એ જ મારી વિનંતી. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.